નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જયંતાફડા ખેડામાં સિરપકાંડમાં થયેલા પાંચ લોકોના મોતનો મામલો સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે આ મામલે તપાસ માટે ખેડા જિલ્લાએ પોલીસ દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે જેમાં ચાર અધિકારીઓનો સમાવેશ કરાવવામાં આવ્યો છે જેમાં નડિયાદ ડિવિઝનના ડીવાય એસપી એસઆઈટીના અધ્યક્ષ અને એસઓજી તથા નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ અને મહેમદાબાદના પીએસઆઈનો સમાવેશ કરવામાં આવ્યો છે તો બીજી તરફ આ સિરપકાંડ અંગે જિલ્લા કોંગ્રેસે પોલીસને આડે હાથ લીધી હતી જવાબદાર સામે પગલાં લેવા જિલ્લા કોંગ્રેસ લીગલ સેલ દ્વારા ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરાઈ હતી જેમાં જણાવ્યું કે બનાવનો લાંબો સમય વીતવા છતાં પણ આ પ્રકરણમાં હજુ સુધી પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં નથી આવી ને માત્ર ત્રણ વ્યક્તિની ધરપકડ કરીને પોલીસ બીનું સંકેલવાનો પ્રયાસ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે બીજી બાજુ કિશોર સોડા જે ભાજપમાં નડિયાદ તાલુકાના સંગઠનમાં કોષાધ્યક્ષ હતો તેને પાર્ટીએ સસ્પેન્ડ કર્યો છે ખેડા સિરપકાંડના અડતાલીસ કલાક બાદ પોલીસે ફરિયાદ નોંધી છે નડિયાદ રૂલર પોલીસ સ્ટેશનના પીઆઈ ડીએન ચુડાસમા સિરપકાંડમાં નડિયાદના એક વડોદરાના બે બિલોદરાના બે વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે જેમાં કરિયાણાના વેપારી કિશનના ભાઈ કિશોર સોડા ઈશ્વર સોડા વડોદરાથી જથ્થો પૂરોપાડના નીતિન કોટવાણી અને ભાવેશ શેખવાણી સામે ફરિયાદ નોંધાઈ છે પોલીસે હાલ પાંચમાંથી કિશોર ઈશ્વર અને યોગેશને પહેલેથી જ અટકાયત કર્યા હતા ત્યારે ભાવેશ શેખવાણી અને નીતિન કોટવાણીની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે ખેડા અસરગ્રસ્ત બે વ્યક્તિને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે સાથે જ ખેડાના મૃતકોના પોસ્ટમોર્ટમ ન કરવા બદલ બે હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવે છે ખેડા સિરપકાંડ બાદ સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા નશાકારક સિરપ વેચતા લોકોની ધરપકડ કરીને તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મહેસાણા પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી પોલીસ દ્વારા જિલ્લામાં બસો દસથી વધુ જગ્યાએ આયુર્વેદિક સિરપ વેચતા લોકોને ત્યાં રેડ કરીને પોલીસે કુલ બે હજાર છસો ને તેત્રીસ બોટલ સાથે ત્રણ લાખ બાણું હજારનો શંકાસ્પદ સિરપનો જથ્થો જપ્ત કર્યો હતો સુરેન્દ્રનગરમાં પણ સિરપનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે જેમાં એસઓજી અને એલસીબીએ રેડ કરીને પંદર હજાર જેટલી બોટલો જપ્ત કરી હતી પોલીસે એકવીસ લાખથી વધુનો આ કિંમતનો જથ્થો છે તે ઝડપી પાડ્યો હતો બનાસકાંઠા જિલ્લામાં થરાદમાં શંકાસ્પદ સિરપનો જથ્થો જપ્ત કર્યો હતો થરાદ પોલીસે ત્રણ પાર્લરમાં દરોડો કરીને સિરપની ઓગણસી બોટલો જપ્ત કરી છે પોલીસે અગિયાર હજારનો મુદ્દો માલ કબ્જે કર્યો છે પાટણ જિલ્લામાં એસઓજીએ સમી તાલુકાના અનવરપુરા ગામમાં પોલીસે રેડ કરીને સાત લાખની સિરપની બોટલો ઝડપી પાડી છે આ જ પ્રકારે જેમ કે અમદાવાદ બોટાદ ભાવનગર જામનગર ગાંધીનગર દ્વારકા મહેસાણા મોરબી ગઢડા દ્વારકા માં કાર્યવાહી કરાઈને નશાકારક સિરપનો જથ્થો જપ્ત કરવામાં આવી રહ્યો છે ખેડા સિરપકાંડ બહાર આવતા જ રાજ્યની પોલીસ હવે આ સિરપ શોધવાના કામમાં લાગી ગઈ છે પરંતુ જ્યારે અગાઉ મીડિયા લખી લખીને થાકી ગઈ હતી કે રાજ્યમાં આ પ્રકારે સિરપના નામે નશાનો કારોબાર થઈ રહી છે ત્યારે પોલીસ શું કરતી હતી તે એક મોટો સવાલ હવે ઊભો થઈ રહ્યો છે ખેર પૂર આવે ત્યારે પાળ બાંધવા જેવી પરિસ્થિતિ હાલ તો સર્જાય છે જોવાનું રહ્યું કે સિરપના નામે આ નશાનો કારોબાર રોકવામાં પોલીસને કેટલી સફળતા મળે છે અને જે પ્રકારે હાલ કાર્યવાહી કરીને સિરપનો જથ્થો પકડવામાં આવી રહ્યો છે આ કાર્યવાહી કેટલા દિવસ સુધી ચાલશે તે જોવું રહ્યું આ પ્રકારની વાતો અને સમાચારો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં